નમસ્તે મિત્રો, આપણે અહીંયા કાંતિ ભટ્ટ મેમોરિયલ ભારતીય વિદ્યાભવન અમદાવાદ ખાતે ભેગા થયા છીએ. કાંતિ ભટ્ટ મેમોરિયલ એ ગુજરાતીના ખૂબ જાણીતા લેખક, કટાર લેખક, પત્રકાર અને તંત્રી એવા કાંતિ ભટ્ટની યાદ કાયમ કરવા માટે બનાવવામાં આવ્યું છે. આપ સૌએ ઘણી બધી લાઇબ્રેરી, ઘણા બધા મેમોરિયલની મુલાકાત લીધી હશે, પણ આ એક બેજોડ સ્થળ છે. અને એ રીતે કે આ એક ટિપિકલ લાઇબ્રેરી નથી, કે કોઈ એક સ્પેસિફિક એવું મેમોરિયલ નથી કે જે ક્યારેક ખુલે અને ક્યારેક એનો ઉપયોગ થાય. કાંતિભાઈની યાદી હંમેશા જળવાઈ રહે અને કાંતિભાઈ એમના અક્ષર દેહે, એમના શબ્દ દેહે વિદ્યાર્થીઓ વચ્ચે, યુવાનો વચ્ચે, સામાન્ય લોકો વચ્ચે ધબકતા રહે, જીવતા રહે, એના માટે આ સ્મારક એક જીવન સ્મારક તરીકે બનાવવામાં આવ્યું છે. અહીં ક્લાસરૂમ પણ છે જ્યાં લેક્ચર લેવામાં આવે છે. અહીં એક લેક્ચર ખંડ છે કે જ્યાં જાહેર કાર્યક્રમો યોજી શકાય. અહીંયા કાંતિભાઈના જીવનનું એક પ્રદર્શન છે. એમના પોતાના અંગત પુસ્તકાલયના લગભગ 1600 ઉપરાંતના પુસ્તકો અહીં સંચવાઈને રાખવામાં આવ્યા છે. એમને લખેલા લગભગ 16000 ઉપરાંત ક્લિપિંગ્સ અમે સાંચવીને ડિજિટાઇઝ કરીને અહીંયા જાળવી રાખવામાં આવેલા છે. તો અને આ વાંચન કક્ષ બધા માટે ખુલ્લો છે. ક્યારે પણ જ્યારે એનો સમય હોય ખુલ્લા રહેવાનો, ત્યારે કોઈ પણ આવીને એનો ઉપયોગ કરી શકે છે. કાંતિભાઈના પુસ્તકો, એમના ક્લિપિંગ્સ વાંચી શકે છે અને બધાનું અહીંયા સ્વાગત છે. તો આશા રાખીએ કે આપ સૌ આ કક્ષનો ઉપયોગ કરશે. આભાર. નમસ્તે મિત્રો, આજે આપણે કાંતિ ભટ્ટ મેમોરિયલ અને વાંચનાલયમાં એટલે સ્મારક હોલમાં બેઠા છીએ. ભારતીય વિદ્યાભવનના અમદાવાદ ખાતેના કેમ્પસમાં આ મેમોરિયલનું તાજેતરમાં મોરારી બાપુ દ્વારા ઉદ્ઘાટન થયું. આ મેમોરિયલ એક બહુ અદ્ભુત પ્રકારનું મેમોરિયલ છે કે જ્યાં કોઈ ગુજરાતી લેખક, ગુજરાતી કોલમનિસ્ટ જેને કહી શકો, પત્રકાર કહો, એવા સૌથી જેને આપણે ટોલેસ્ટ જર્નલિસ્ટ કહી શકીએ ગુજરાતીમાં, એવા કાંતિ ભટ્ટની યાદમાં આ સ્મારક બનાવવામાં આવ્યું છે. પહેલું એટલા માટે પણ છે કે ગુજરાતમાં આપણે અનેક પ્રકારના સ્મારકો છે, નેતાઓના, રાજકારણીઓના, પણ આપણી પાસે કોઈ પત્રકારના, લેખકના, કલમનિષ્ઠના કે જે સરસ્વતીના ઉપાસક હોય એમના સ્મારક નથી ખાસ. તો એટલા માટે એક અજોડ છે. બીજું, આ સ્મારકની એક મોટી વાત એ છે કે કાંતિભાઈ એમની જિંદગીમાં જેટલા પણ લેખ લખ્યા, શીલાબેન 16000 ઉપરાંતના લેખ છે ને, આ બધા જ લેખ કાંતિભાઈએ ખૂબ જાળવીને રાખેલા, શીલાબેને એને કાળજીપૂર્વક ગોઠવેલા અને જતન કરેલું, અને આ બધો જ સંગ્રહ આ સ્મારક ખાતે એમના દ્વારા ભેટ આપવામાં આવ્યો છે. આ ઉપરાંત કાંતિભાઈએ દુનિયાભરમાંથી સારામાં સારા લગભગ 2000 જેટલા પુસ્તકો ભેગા કરેલા, એમાંના 1600 આ સ્મારકમાં છે જ, બીજા ધીરે ધીરે આવી રહ્યા છે. એટલે આ એક કાંતિભાઈ જીવતા ત્યારે એમની પાસે જે પણ લાઇબ્રેરી હતી આખી અહીંયા છે, અને એ રીતે કાંતિભાઈ અક્ષરદેહ હવે અહીંયા બિરાજમાન છે. અને આ આખું ઊભું કરવા માટે જેમને ખૂબ ફાળો આપ્યો છે, સહાય કરી છે, એવા શીલાબેન આપણી સાથે છે. કાંતિભાઈની સાથે એમણે પત્રકારિત્વ પણ પ્રેક્ટિસ કરેલું છે અને પત્રકાર તરીકે એમની પોતાની પણ બહુ મોટી અલગ આઇડેન્ટિટી છે. તો શીલાબેન અને કાંતિભાઈનું દાંપત્ય, એમનું પત્રકારિત્વ અને એમનું એન્ટરપ્રિન્યોરશિપ, એમને સાથે ગુજરાતીનું સૌથી અગત્યનું અને એક જેને આપણે માઇલસ્ટોન કહી શકાય એવું પબ્લિકેશન અભિયાન કાયમ કરેલું, તો આ બધા મુદ્દા પર આપણે વાત કરશું. શીલાબેન, તમારું સ્વાગત છે આ મેમોરિયલમાં આજે અને આ વાતચીત માટે. તમારા તરફથી હું સાંભળવા માગીશ આ મેમોરિયલ પાછળનો તમારો વિચાર અને તમારી ફિલિંગ્સ. સો શ્યામભાઈ, તમે મને થેન્ક યુ કહો છો, મારે તમને વધારે વાર થેન્ક યુ કહેવાનું છે કે આપણો ગુજરાતી સમાજ, ખાસ કરીને આપણે એમ કટ ઓફ ડેટ માનીએ તો 1960માં ગુજરાત બન્યું, રાજ્ય બન્યું ભાષાના આધારે, અને 1960થી 2019માં ગુજરાત જે રીતે જીવ્યું, ગુજરાતીઓએ જે રીતે વિચાર્યું, ગુજરાતીઓએ જે રીતે એક
વિકાસ કર્યો જે નોખો છે દેશ કરતાં, મહારાષ્ટ્ર હોય કે છત્તીસગઢ હોય, એ પણ આપણો જ દેશ છે ને આપણા જ રાજ્યો છે, પરંતુ જે ગુજરાતે કે જે કંઈ કર્યું, જે રીતે કર્યું, જેવું કર્યું, અને ખાસ કરીને સમાજ અને મિડલ ક્લાસ પૈસાવાળા અને ગરીબ લોકોએ જે કંઈ કર્યું ને એના જે ન્યૂઝ બન્યા ને એમાંથી જે ટ્રેન્ડ્સ બન્યા, એના જે પ્રસંગો બન્યા, એ બધાનો ડોક્યુમેન્ટ આપણે બે જે રૂમમાં બેઠા છે એમાં છે, અને એમાં જળવાયેલો છે ને બહુ વ્યવસ્થિત જળવાયેલો છે. એક સંસ્થા છે, આ શું સંસ્થા છે? આર્કાઇવલ વેલ્યુ ઓફ ગુજરાત કરંટ કોન્ટેમ્પરરી લિટરેચર હિસ્ટ્રીઝ સોસાયટી સો લાઇક્સ ડિસલાઇક્સ ઓફ પીપલ. આમાં અનિલ અંબાણીનો ઇન્ટરવ્યૂ છે, જેમાં એ પોતે રિલાયન્સ પોતે ધીરુભાઈ અંબાણી પાસેથી શું શીખ્યા એ પણ છે. આમાં એ પણ છે કે ચીમનભાઈ પટેલે કોને શું જમીન આપી, અથવા આમાં એમ પણ છે કે મોદીએ રામશીલા કેટલી અયોધ્યા મોકલી, કે આમાં એમ પણ છે કે ગુજરાતીઓ કેટલું શોપિંગ કરે છે અને શું ગાંડ પણ કરે છે, અને આમાં એમ પણ છે કે ગુજરાતી બહેનો હવે એના છોકરાઓને દર શનિ રવિ ઘરનું ખાવાનું ખવડાવતી નથી. એ સખત કડકમાં કડક ભાષામાં પીઝા અને જંક ફૂડની વિરુદ્ધના લેખો છે, એટલે આમાં બધું જ છે. સો આપણે જ્યાં બેઠા છે એ મેં તો નહોતું વિચાર્યું ને કરશું, સુંદર આપણે રચના થઈ ગઈ છે ભારતીય ભવનને, તો થેન્ક યુ, પણ તમને ખાસ થેન્ક્સ, કારણ કે તમે આ આખી ચીજને તમારા ખોળામાં તમારા હાથમાં એવી રીતે લીધી કે જેને કશું પણ નુકસાન થયા વિના ફરી ગોઠવાઈ ગઈ. કારણ કે મુંબઈથી અમદાવાદ આટલું બધું લાવવું અને પાછું અહીંયા સાચવવું અને પાછું, એટલે ખરેખર બહુ આપણે આનંદ, આજે આનંદનો વિષય છે ને, આજે આનંદની પળ છે. અને ખાસ કરીને શ્યામભાઈ તમે કેટલી નિષ્ઠાથી કંઈક કર્યું હશે કે હવે શું થયું છે કે આપણને તમને કોઈક એવા મિત્ર પણ મળી ગયા જેણે આપણને કશું જ ચાર્જ કર્યા વિના, તો બહુ જ અદ્ભુત વાત છે. તો મને હજી માન્યામાં નથી આવતી કે શું કાંતિ ભટ્ટ એક કાઠિયાવાડી માણસ મુંબઈમાં ગયા, વાયા ધંધો અને બિઝનેસ કર્યો પિનાંગમાં, એણે લખવાનું શરૂ કર્યું, એટલે એ લખતા તો હતા પણ પત્રકારત્વ શરૂ કર્યું, અને એણે 67માં સમજો જુલાઈની આસપાસ શરૂ કર્યું એક પહેલો લેખ પ્રબુદ્ધ જીવનમાં ક્લાઇમેટ ચેન્જ પર. અને પછી 2019 એમનું મૃત્યુ થયું 4 ઓગસ્ટે, તો 3 ઓગસ્ટે પણ એણે એક લેખ લખ્યો, અને એ વચ્ચેના બધા દિવસો ગણો, 365 દિવસ, 67ના, 68ના, 69, 70ના, 71ના, 72ના, એમ સળંગ વર્ષોમાં 52 વર્ષના 365 દિવસ, એવરી સિંગલ ડે સવારે 7:30 છાપો આવે તો એ છાપામાં એનો લેખ જે આગલા દિવસે મોકલ્યો હોય એ છપાયો જ હોય, એણે કાપ્યો સાચવ્યો. અને મને એટલી નવાઈ લાગે છે કે મુંબઈથી એ અમદાવાદ આવ્યો. સો કાંતિ ભટ્ટનું મુંબઈથી અમદાવાદ આવવું એમના મૃત્યુ પછી, એ મને ગુજરાતી પત્રકારની બહુ સુંદર ઘટના લાગે છે. સો એક વાત, અને બીજી એ કે એ પાછું બધું ડિજિટલ થવું, કારણ કે આપણે જે જમાનામાં રહીએ છીએ અત્યારના, મને સૌથી વધારે પ્રોબ્લેમ આ કાંતિ ભટ્ટનું, જે તમે મને પૂછ્યું કે આ સંસ્થાનું મહત્ત્વ શું છે, તો મને એમાં એક પ્રોબ્લેમ છે, અને એ પ્રોબ્લેમ એ છે કે તમારી દીકરી, કે મારી દીકરી નથી પણ મારી દીકરીના ઉંમરના બધા જ લોકો, એટલે કે આપણા ગુજરાતી યંગ છોકરાઓ, એમને શું રસ પડે ને કેવી રીતે રસ પડે, અને એમને રસ પડતા કેવી રીતે કરવા, કે આ બધું પણ જરૂરી છે જાણવું, ઇટ્સ અ પ્રોબ્લેમ. આઈ ડોન્ટ નો, આપણે બંને સાથે મળીને સોલ્વ કરવું પડે. આ સોસાયટીની આવનારી પેઢી માટે આ એક મોટી ચેલેન્જ છે કે વારસો જળવાઈ રહે, ભૂલાઈ નહીં, એમાં રસ રહે અને એમાંથી શીખે, અને એની માટે આ સ્મારક એક બહુ સારી રીતે એક પર્પઝ સર્વ કરશે. શિલાબેન, કાંતિભાઈની એક બહુ મજાની જે વાત છે, જે આપણે અહીંયા એક સૂત્ર પણ લખેલું છે કે હિન્દુસ્તાન જેવો દેશ નહીં અને પત્રકારત્વ જેવો વ્યવસાય નહીં, એ બહુ ચોટદાર છે. અને એમનો પત્રકારત્વ માટેનો પ્રેમ બતાવે છે, એ પણ બતાવે છે કે એમની પાસે ઘણી બધી ઓપોર્ચ્યુનિટીઝ હતી. પિનાંગમાં એ બિઝનેસ એમને ચાલુ કર્યો, કોમર્સ ભણેલા, બિઝનેસ જર્નલિઝમ પણ એમને શરૂ કર્યું, અને પછી ઇવેન્ચ્યુઅલી એક સામાન્યમાં સામાન્ય માણસને પણ ઉપયોગી થઈ શકે એવી માહિતી અને જાણકારી નિર્ભીક રીતે, કોઈથી પણ ડર્યા વિના, કોઈ પણ પરિસ્થિતિથી અકળાયા વિના, રોજે રોજ લખવી અને છાપવી, અને એ પણ
અકબંધ એટલે કોઈ ભૂલ વિનાની સંપૂર્ણ અને ઉપયોગમાં આવે. એટલે એક પત્રકાર તરીકે ઘણા વર્ષો કામ કર્યા બાદ પણ મને હજી એ બહુ અઘરું લાગે છે આ લેવલ પર પહોંચવું. તો કાંતિ ભટ્ટ અત્યારે જે લેજન્ડ છે કાંતિ ભટ્ટ તરીકે, એ કેવી રીતે બન્યા? ઓકે, થેન્ક યુ સો મચ શ્યામભાઈ. આ બહુ મહત્ત્વનો સવાલ છે મને લાગે છે આજે આપણે જે વાત કરી રહ્યા છે. તો હું તમારી પરમિશન હોય તો હું એક લાંબી વાત કરું. ચોક્કસ. અને એક વાર્તા કરું. ચોક્કસ. અને હું ઈચ્છું છું કે હું ઇમોશનલ ન થઈ જાઉં, કારણ કે મને મારા પતિને થર્ડ પાર્ટી તરીકે જોવું જોઈએ, કે હું જાણે એમની સાથે ન હોત તો હું કઈ રીતે જોત. તો હું તમને, લેટ મી સ્ટાર્ટ. ચોક્કસ. ઓકે, તો એક હતા બાપાજી, એનું નામ હતું હરગોવિંદ ભટ્ટ. એક હતી મા, એનું નામ હતું પ્રેમકુંવર બા. હરગોવિંદ ભટ્ટ અને પ્રેમકુંવર બાને પાંચ બાળકો, પાંચ છોકરા અને ત્રણ દીકરીઓ હતી, અને એ આઠમાં સૌથી મોટા કાંતિ ભટ્ટ હતા. અને હરગોવિંદ ભટ્ટ 19મી સદીમાં જન્મેલા, 20મીમાં મોટા થયેલા, એટલે જવાનીમાં. તો 19મી સદીમાં જન્મેલા મારા સસરા અને મારા પતિ 20મી સદીમાં જન્મેલા, એ બી 20મી સદીમાં ના આગલા ભાગમાં, એ બહુ મહત્ત્વનું છે. 50 પહેલી 1931. તો તમે કલ્પના કરો કે આપણે બેઠા છે એક્ઝેક્ટલી 90 વર્ષ પહેલાં, ઝાંઝમેર ગામમાં એક કુટુંબ રહેતું હતું, એમાં આટલું મોટું કુટુંબ, 10 જણનું કુટુંબ. અને આપણે ત્યાં તો એ જમાનામાં તો ભેંસ, ગાય, બકરા એ બધા કુટુંબમાં હતા, બકરા તો એમ બધાનું સાચવવાનું. એટલે હરગોવિંદ ભટ્ટની 35 રૂપિયાની પંચાયતમાં શિક્ષકની નોકરી હતી, અને 10 જણનું ખાવાનું હતું, જે શક્ય નહોતું ઇવન એ જમાનામાં. અને કાંતિ ભટ્ટને, એટલે એવું આપણે કહેતા હોઈએ છે ને કહેવાની ભાષામાં, એટલે સમજાવવાની ભાષા, કે ભગવાને આપણને કેવા બનાવ્યા. તો કાંતિ ભટ્ટને કેવા બનાવ્યા, એ હું 31માં જન્મેલા અને 2019માં મૃત્યુ પામેલા માણસને સમજી શકાય એવો ઇઝી નથી બનાવ્યો. અને હું ઝાંઝમેરનો કાંતિ ભટ્ટની વાત કરું છું, તમને હું લઈ જાઉં છું કે એક સુંદર ગુજરાતનો અરેબિયન સમુદ્રના કિનારે ગોપનાથ ગામ, જ્યાં આપણું મહાન કવિતા રચાઈ છે, ઝાંઝમેર ગોપનાથ મહુવા ભાવનગર, અને ઝાંઝ એની ગોપનાથનું જોડ્યું ગામ ઝાંઝમેર, એ ઝાંઝમેરનું એક ગામ હોય, એમાં એક નાનકડી રૂમ હોય, ઓરડી પહેલા માળે, જેમાંથી દૂર સુધી દરિયો દેખાય, કશું ન દેખાય. હવે ત્યાં સામે અલંગ છે. હા, બરાબર. સો એવામાં જન્મેલો માણસ, અને જન્મ્યો ત્યારથી જ એનું દિલ તૂટેલું છે. ઓકે, બ્રોકન હાર્ટ વાળો માણસ છે તમને. અને એ કેવી રીતે આવ્યું હશે એનો, એક કાંતિ ભટ્ટને મેં ઘણી વાર પૂછ્યું હતું, એટલે હું એમને કહું, કાંતિ તમે તો બહુ ખુશ છો, તમે કોઈ પ્રોબ્લેમ જ નથી. એને એ મને કે મને આમ છે, મને વધારે પ્રોબ્લેમ હતા મારે. પણ હું કહું, તમારે દુઃખ શું છે, બતાવો. તો હું છું, ઘર હું ચલાવી શકું છું, હું કમાઈ શકું છું, આમ કર. તો એ માણસને દુઃખી દેવાની જ એને એમાં સગવડ લાગતી હતી. હવે તમને સમજાવી નહીં શકું કે એક એની એનર્જી હતી, એમની ડ્રાઈવ હતી. હા, સો એ માણસના, એટલે હું એના પર આવું છું. આઈ એમ સોરી કે આ ફિલોસોફિકલ વાત કરું છું, પણ હી વોઝ ધેટ વે. તો હું તમને ખરેખર જેને કાંતિ ભટ્ટ એનિગ્મા રહી હતી, વાર્તામાં જેને કાંતિ ભટ્ટ નામના માણસની વાર્તામાં રસ હોય એના માટે વાંચું છું. અને એક્સક્યુઝ મી. ચોક્કસ. સો એણે મારી સ્મરણ પોથી કરીને એક કાગળ લખ્યો હતો, અને એમાં લખ્યું કે હું 3 વર્ષનો હતો, મારું નામ હજી કાંતિ નહોતું, હું બચ્ચું હતો, અને નાની બેન મારી 1 વર્ષની હતી જ્યારે એ 3 વર્ષના હતા. એટલે વસંતબેન, એ પોતાના, એ વસંતબેન કાંતિ ભટ્ટથી નંબર 2, 8 બાળકોમાં એ નંબર 2. એક દિવસે મારી બા, જે સ્પષ્ટ વક્તા હતા અને મનમાં આવે બોલી નાખતા હતા, મારા બાપાને, એટલે અમે પિતાને બાપા કહેતા, આજે આ બધું બોલવું જોઈએ આપણે, કારણ કે આપણે ડેડી ને પપ્પા પર આવી ગયા છે. કોઈ એ મારા બાપાને અને મારી બાને ખટરાક થયો, અને મારી બાપાએ, મારી બાએ મારા બાપાને કંઈક કહી દીધું મોઢા મોઢ, અને એ કીધું એટલે મારા બાપા ગુસ્સે થયા અને એમણે હાથ ઉપાડ્યો, જે ત્યારે ઘણા ઉપાડતા હતા એ રીતે. અને ઘરમાં બહુ કકળાટ થઈ ગયો, કર્કશ થઈ ગયા. તો મારી બા રડવા માંડી, અને મારી 1 વર્ષની બહેનને લઈ, અને મારી બા ગામના વાવમાં પડીને મરી જવા નીકળી. ત્યારે એણે લખ્યું છે, તમે કલ્પના કરો, આ માણસને ત્યારનું યાદ છે,
અને કાંતિભટ્ટની મેમરી બહુ જ સારી હતી. બહુ એટલે કદાચ કાંતિભટ્ટ આટલો માન માણસ ન હોત જો એની આટલી સારી સ્મૃતિ ન હોત. કારણ કે એને સ્મૃતિ, એ હું હજી પણ કહી શકું કે પત્રકાર, પોલિટિશિયન, કોઈ પણ તમારે મહાન બનવું હોય ને તો તમારી સ્મૃતિના આધારે, તમારા ભૂતકાળનો રેફરન્સ લઈને તમે જો ભવિષ્યમાં જાઓ તો બહુ સરસ થઈ શકે. આટલા બધા પુસ્તકો વાંચ્યા પછી એને આત્મસાત કરવાની જરૂર પડી એ મેમરીઝ એને એને જે પુસ્તક વાંચ્યું હોય તો આત્મસાત કર્યું એને યાદ હોય શું આત્મસાત, તો એને જો એટલે એને આ કેટલું યાદ છે. તો એણે શું કીધું કે હું મારી મા અને મારી બેન વાવ ઉપર બેઠા હતા અને એણે જો કાંતિભટ્ટ સમજવા માટે કહું છું કે એ એક કાઠિયાવાડી માણસ, ગુજરાતી માણસ, એ કેવી રીતે કેટલો સેન્સિટિવ માણસ છે. એણે લખ્યું કે અમે ગાઉનની વાવમાં બેઠા હતા અને મારી માએ એકાએક બહેન ખૂબ રડતી હતી નાની, કારણ કે મરી જવાનો હતો. તો એ અનુરાધા રડતા હતા અને મેં એકાએક રડવાનું બંધ કરી દીધું. અને એ લખે છે કાંતિભટ્ટ કે મેં એકાએક રડવાનું બંધ કરી દીધું ને મેં મારી માની સામે આમ જોયા કર્યું. અને એણે એટલું સરસ વર્ણન કે મેં એકાએક રડવાનું બંધ કર્યું, મેં મારી બાની આંખમાં આંખ નાખ પરોવી અને હું એને તાક્યા કરતો હતો. ત્રણ વર્ષનું બાળક એની માને જોતો છે કંઈ, અને એ બંને માં અને દીકરા વચ્ચે એક પણ શબ્દની લેવડ દેવડ ન થઈ અને એણે એને જોયા કર્યું અને માને શું થયું તો એણે નક્કી કર્યું નથી મરી જવું. એટલે એને ત્રણે એ ત્રણે મરી જવાના હતા. અને ત્રણ વર્ષના બાળકે યાદ પણ રાખીને મોટા થઈને લખ્યું. હા, એણે ફરી લખ્યું પોતાની. હા, અને અને હું મૂંગું મૂંગું બોલ્યા વગર કરગવા માંડ્યો હતો કે મમ્મી મરવું નથી, બા મરવું નથી એમ. અને કોણ જાણે બાએ મરવાનું માની વાળ્યું. એટલા નાના બાળકની પણ એ બધી સમજ જોવી. આ મારી આંખોએ આંખોની ત્રાટકે કમાલ કરી એવું એણે લખ્યું છે. અને હું એકદમ 84 વર્ષ પહેલાંની, આ એણે પોતાના મૃત્યુ પહેલાં લખેલી વાત છે કે હું એકદમ 84 વર્ષ પહેલાંની સમયને કુદાવીને આ જે જિંદગીના બાથોડિયા લેવા માંડ્યો હતો તે સમયની વાત યાદ રાખે છે. એ આ કાંતિભટ્ટના મૂળમાં અતિશય પીડા હતી એની માની, સૌથી પહેલી પીડા એના જિંદગીમાં માની આવી. 54 પહેલાંની વાત છે. એમની બહેનને, મોટી બહેનને, વસંતને બાપાએ એક પૈસાવાળાના ઘરમાં, જરા સદ્ધર હોય એવાના ઘરમાં, ખેડૂતને ત્યાં મહુવા નજીકના ભાદરણ ગામે પરણાવી. તો જ્યારે જાન આવી તો કાંતિભટ્ટ તો એકદમ ઉત્સાહીને આમ આમ લઠ, આમ એકદમ દબંગ ટાઈપનો માણસ હતો દિમાગથી. આમ કંઈ ડરે બરે નહીં કોઈની, એને બહુ એકદમ સ્વપ્નદ્રષ્ટા, 24 કલાક તદ્દન અવાસ્તવિક માણસ એટલે કાંતિભટ્ટ. તો હવે એટલો અવાસ્તવિક તેણે એમ ન જોયું પ્રેક્ટિકલ થઈને કે મારા ઘરમાં મારા મા બાપને 8 ભાઈ બહેનો છે, પૈસા નથી, મોટી બહેનને પરણાવે છે, મોટી બહેનનું ઘર સારું છે, પણ બસ ગુસ્સો આવ્યો ને કે પૈસા માટે કેમ પરણાવી. એટલે એમ કે કોઈને આક્રોશ હતો. હા, આક્રોશ હતો. તો એ આક્રોશમાં લગ્નની જાન આવીને તો રિસાઈ ગયા કાંતિભટ્ટ. હવે એ જમાનામાં તો તમે કલ્પના કરો, આજથી 80 વર્ષ પહેલાં રિસાઈ જવું લગ્નમાં, પોતા સૌથી મોટો ભાઈ જ રિસાઈ તો ગયા પણ ગુસ્સે થઈ ગયા. એટલા ગુસ્સે થઈ ગયા કે 2 કિલો મૈસૂર ખાઈ ગયા એક જ લગ્નમાં, એમના જ લગ્નમાં મૈસૂર પાક ખાઈ. હા, અને જેવો ખાધો હોસ્પિટલ જવાનું આવ્યું. એ દિવસને આજનો દિવસ જે ગુજરી ગયા ત્યાં સુધી એમનું પાચન ક્રિયા તદ્દન ખરાબ થઈ ગઈ. અને અને હું તમને કહું છું કે મારા પ્રમાણે કાંતિભટ્ટની જે મજા આપણે માણી છે, આટલી કવિતાઓ લખી એણે, કબીર અને કાફકા અને થોરો અને કૃષ્ણમૂર્તિ ને રજનીશ, આ જે ફિલોસોફીની આખી એક આપણને ગુજરાતી વાચકો સામે જે પેશ કર્યા છે, આ બધું જ એની તબિયત તદ્દન ખરાબ થઈ અને એને આખી જીવનની સમજ આવી. એણે 20 વર્ષ થાય પહેલાં જ પોતાની તબિયત ખરાબ કરી નાખી. એ કદી સાજા ન થયા, કારણ કે તમે આખા શરીરમાં સૌથી વધારે તો પાચન ક્રિયા છે તમારી પાચન. એ મને કહે એટલે જરા વિયર્ડ લાગે કે એ કે કેમેરો તારા શરીર મારી અંદર મૂકો ને તો ત્યાં કાળું કાંઈ છે જ નહીં અંદર એમ.
ટૂંકમાં હું જસ્ટ વાઇન્ડ અપ કરું કે બહુ બહુ જ દુઃખ એમને લાગી આવ્યું અને ઘણીવાર ઇન્વાઇટ કરી દીધું અને પોતે દુઃખી રહ્યા. અને એમની જે દુઃખભરી કહાની જે કહીએ ને, જેમાં સુખભરી સફળતા મળી પત્રકાર તરીકે, એ ત્યાંથી શરૂ થઈ. ક્યારે હોસ્પિટલના ખાટલે જ્યારે ડૉક્ટરે કીધું કે તમને અતિશય ઊંચી એટલે સાવ જ ખરાબ કક્ષાનો કોલાઇટિસ થયો છે, કે એમના એ મને એમ કહેતા હતા કે તું મને, એ તો જ્યારે અમે મળ્યા ત્યારે તો કાંતિભટ્ટ આધેડભાઈના થઈ ગયા હતા અમારા બંને વચ્ચે, તમે જાણો છો, બધા જાણે છે કે લાંબો ઊંચો બહુ મોટો ફરક હતો. લગભગ 25 વર્ષથી ના, હું એ 1931માં જન્મ્યા છું, 1959 28 વર્ષો ફરક, 28 વર્ષ બે પેઢી કહેવાય. તમે લોકો પણ એક હેડલાઈન હતા એ જમાનામાં, જન્મભૂમિમાં પહેલા પાના ન્યૂઝ આવેલા અમારા લગ્ન થયા ત્યારે. સો ના, હું તમને એ કહેવા માંગતી હતી કે બહુ અને સિરિયસ પોઈન્ટ, યંગ છોકરાઓએ જ્યારે પોતાનું શરીર બહુ નાની ઉંમરે ગુમાવી દે ને, ઇટ્સ વેરી રોંગ. પછી તમે શરીરનું એટલું બધું પણ જુઓ. મજા કે મારે તમને ગઈકાલે મેં તમને એક આયુર્વેદનું પુસ્તક આપ્યું છે અને હું તમને આપણે બતાવશું વાચકોને, અદ્ભુત પુસ્તક છે. આ લાઇબ્રેરીમાં ભારતીય શરીરશાસ્ત્રનું શ્રેષ્ઠ નોલેજ છે. હા, આ લાઇબ્રેરીમાં કલ્પના ના આવે એવી, જેટલી અમેરિકાએ દવાઓ શોધીને એ બધી દવાઓ અમેરિકાએ જ પાછી ખેંચી એના લેખો પડ્યા છે. જે બધી ફેમસ દવા આપણે ખાઈએ છીએ એની સાઈડ ઇફેક્ટ્સ કાંતિભટ્ટ જે દિવસથી કોલાઇટિસના દર્દી થઈ ગયા, એટલે કે 25ના થયા પહેલાં, ત્યારથી તે એમની ડેથ સુધી 6 દાયકા એમણે સુપરમાં સુપર નોલેજ, મોસ્ટ ઓથોરિટેટિવ નોલેજ શરીરશાસ્ત્રનું, મગજ કેવી રીતે ચાલે, આંખ કેવી રીતે ચાલે, શ્વાસ કેવી રીતે ચાલે, પાચન ક્રિયા કેવી રીતે, ફૂડ કેવી રીતે, કપડાં કેવી રીતે, સ્કિન કેવી રીતે, બધાનું નોલેજ પરફેક્શન સાથેના પુસ્તકો જે શીખવાડી શકે ને સમજાવી શકે એ બધા અહીંયા છે. અને એક અદ્ભુત એક એ બી મેં તમને ગઈકાલે આપેલું છે. સો હું એમ કહેવા માંગતી હતી કે માણસ પહેલાં જ હજી પોતાની જિંદગી શરૂ કરે પહેલાં જ બરબાદ થઈ ગયો, અને એટલા માટે એ બહુ રંગીન બની ગયા, બહુ રસિક બની ગયા અને બહુ ઇન્ટરેસ્ટિંગ બની ગયા. મને લાગે છે કે એમને જે જિંદગીમાં દુઃખ પડેલા, જે ગમ હતો, જે તકલીફો હતી, પછી એ સ્વાસ્થ્યની હોય, સામાજિક હોય, અંગત હોય, એ બધું સામાન્ય રીતે લોકોને થોડા નિષ્ક્રિય બનાવી દે છે, થોડા નેગેટિવ બનાવી દે છે. કાંતિભાઈને પોતાની સ્ટ્રેન્થ તરીકે યુઝ કર્યો અને લેખક તરીકે, પત્રકાર તરીકે એને ફોર્સ બનાવી અને ખૂબ આગળ વધ્યા. અને એ રીતે પણ એમનો આ એક બેજોડ દાખલો છે કે નાની ઉંમરમાં ખૂબ મોટી બીમારી થઈ જાય અને તો પણ નાસીપાસ થયા વિના વાંચી, ભણી, વિચારી અને પોતાની રીતે કેટલું આગળ વધી શક્યા અને ખાસી લાંબી જિંદગી જીવ્યા અને જીવ્યા ત્યાં સુધી એક્ટિવ રહ્યા. એટલે આ પણ એક બહુ સારો મજાનો દાખલો છે, ઉદાહરણ છે આપણા સમાજ માટે કે તમે કેવી રીતે સ્વસ્થ, પૂરી શારીરિક સ્વાસ્થ્ય સારું ના હોય તો પણ તમે લડી અને સારી રીતે જીવી શકો અને એક્ટિવ રહી શકો. હું એમાં એક લેયર ઉમેરું. મેં તમને જણાવ્યું કે કેવી રીતે ઝાંઝમેરમાં જન્મ્યા, ગરીબી જોઈ, ઘર છોડવું પડ્યું, મા બાપે મોકલી દીધો ભણવા માટે, પછી બહેનના લગ્નમાં બહુ નાસીપાસ થઈ ગયા. અને પણ એ બધા દરમિયાન સપના લેવા જોવાનું ચાલુ હતું. બરાબર, સપના તો ક્યારેય છોડ્યું જ નથી. એમને બધી ડાયરીઓમાં સુંદર કવિતાઓ અને આખું ગુજરાતી સાહિત્ય, ઉમાશંકર જોશીથી માંડીને સુંદરમથી માંડીને મણિશંકર રત્ન ભટ્ટ બધાનું જ છે એમાં. અને હિમાલયના સાધુઓનું બધું વાંચન. હા, પણ મારે એમાં એક કહેવું છે કે જે પત્રકાર બનવા માંગતો હોય એના માટે ખાસ, કે તમારામાં જો કુતૂહલતા ન હોય ને, ઘરે બેસવું જોઈએ, એવું કોઈ ક્રાઇમ ન કરો. તમને જો લોકોમાં ઇન્ટરેસ્ટ ન હોય, તમને કુતૂહલતા ન હોય, અત્યારે કાંતિભટ્ટ આવી રીતે હું આપું જ ને, તમને ઇન્ટરવ્યુ એ આપે જ નહીં. એને એમ થાય કે એ ટાઈમ ક્યાં બગાડો, એ એના કરતાં એ તમારો ઇન્ટરવ્યુ લઈ લે.
સાચો પત્રકાર હતો, કે તમે કેવી રીતે અહીંયા બેસી ગયા, તમે કેવી રીતે લાઇબ્રેરીમાં આવ્યા, તમે કેવી તમે શું કરો છો, આમાંથી તમે કમાવો છો, એને 50 સવાલ પૂછવા હોય. ક્યુરિયોસિટી, હા, એક ક્યુરિયોસિટી વાળો માણસ, અને ક્યુરિયોસિટીમાં જ પૂરો સમય. એટલે એક બાજુ આમ નિરાશા, વારે વારે સેડનેસ એને વળગી પડે એ બધું હતું, પણ એક બાજુ એને જબરદસ્ત આ દુનિયામાં રસ હતો. શીલાબેન, આપણે જ્યારે કાંતિભાઈની વાત કરીએ છીએ અને એમની જીવનની શરૂઆત ઝાંઝમેરથી થઈ, પછી એ બોમ્બે ગયા અને ત્યાં લખવાનું, મહુવા ગયા અને લખવાનું શરૂ કર્યું, મને થોડા એમની જિંદગીના જે પડાવ છે, જેને આપણે ક્રોનોલોજીકલી અલગ અલગ માઇલસ્ટોન કહી શકીએ, એ જો આપણે ટ્રેક કરી શકીએ દર્શકો માટે. સો આપણે જેને કહીએ ને ફાસ્ટ ફોરવર્ડ કરી આપું, કે ઝાંઝમેરમાં બહુ સુંદર ગામ કાઠિયાવાડનો એમાં જન્મ થયો. બરાબર, દરિયા કિનારાના ગામ ઝાંઝમેરમાં જન્મ, અને એ સુંદર ગામ, ઉછેર પણ ત્યાં જ થયો, અને ઝાઝોબાની ખેતી થાય છે ત્યાં. બરાબર, એટલે આયુર્વેદિક ઝાડ છે. અને એ પછી મહુવા ગયા, માલણ નદીને કિનારે, મોરારી બાપુની ત્યારથી ઓળખાણ છે એમને. અને માલણ નદીને કિનારે બહુ બધા સોશિયાલિસ્ટ ગ્રુપ થયું સ્કૂલમાં, જે સોશિયાલિસ્ટ ગ્રુપમાં આપણે છબીલદાસ મહેતા હતા એમના ખાસ ફ્રેન્ડ, પછી અહીંયા આપણા હોમ મિનિસ્ટર હતા માધવસિંહ સોલંકી ટાઈમે, એ સનત મહેતા, એ બધાનું, એ બધા અલગ અલગ હતા, પણ એક સોશિયાલિસ્ટ સર્કલ ત્યારે કાંતિભટ્ટનું બન્યું. કાંતિ સ્ટોન્ચ રીતે સોશિયાલિસ્ટ હતા તે ટાઈમે પોલિટિકલી, અને માણસ પોલિટિકલ હતા, એટલે કાંતિભટ્ટ એવું નહોતું એપોલિટિકલ. એટલે પણ મહુવાના જે સંસ્કાર આવ્યા ને એ એણે આખી જિંદગી ચાલ્યા. એ બીજું, ત્રીજું પછી એને એ દરમિયાન મેં કાંતિભટ્ટની જે પ્લેટફોર્મ, જીવનનું પોતાનું તક થિયેટર, એ મોટું કઈ રીતે થયું, કે બહુ જ 5-7 વર્ષે જ એમના સગા કાકા ભટ્ટ ને મલેશિયામાં જે હતા એને મળવા ગયા હતા. એટલે તમે કલ્પના કરો, ઝાંઝમેરનો છોકરો સૂટ સીવડાવે નાનકડો બાબલો, અને પછી બોમ્બેથી ચેન્નઈ જાય, અને ચેન્નઈથી શીપમાં બેસી અને પિનાંગ પણ ગયા હતા, બહુ નાની 10. અને તમે જાણો છો કે એ જમાનામાં તો આગળના મેઢે ગણાય, એટલે એક ગામમાં બે માણસ પણ ન મળે જે વિદેશમાં દરિયો ખેડીને ગયા, અને દરિયાને ખેડવાનું મહત્વ કેટલું હતું. તો આ 40ની વાત છે, તો એરાઉન્ડ મને ખ્યાલથી 1940માં ગયા. સો એ બધી બહુ લાસ્ટિંગ ઇમ્પ્રેશન રહી ગઈ એના મગજ પર, કે દુનિયા બહુ મોટી છે. અને બહુ કાંતિ પર તો બહુ મોટા સપના જોયે, એટલે એ મને એમ કે હું ન્યુયોર્ક ટાઈમ્સમાં જ નોકરી કરું પહેલી, એવું બધું. એટલે બહુ મોટા સપના જોયે, આપણને કોઈ ડર લાગે ને એટલા સપના મોટા હોય. એને 85 વર્ષના હતા ત્યારે મને ફોન કર્યો કે તું તો કેટલી આળસુ થઈ ગઈ, તું તો મજા કરે છે, તારી લાઈફમાં તો બધું છે, ચાલ બધું છોડી દે અને છાપું શરૂ કર. એટલે એ મને એને ખબર પડે, ધારો કે મારી પાસે ક્યારેય નહોતા, કે 50 લાખ હોય તો એ મને, એને શરમ આવે કે તારી પાસે બેંકમાં 50 લાખ રૂપિયા છે ને તારી પાસે છાપું નથી. એટલે ઇટ્સ અ શેમ કે જર્નલિસ્ટ છે ને તારી પાસે જો મૂડી છે તો તું એ મૂડીમાંથી તો પોતાનું પબ્લિકેશન નથી કરતી. આખો દિવસ મગજમાં મોટા મોટા સપના જોઈએ, એટલે લાઈફ લાર્જર ધેન લાઈફ સાઇઝ વિચારે. સો કાંતિભાઈની જીવન યાત્રા, એમના જીવનના અલગ અલગ પડાવો, ક્રોનોલોજી, એમના માઇલસ્ટોન્સ, આ બધાની ચર્ચા કરવામાં આપણે હવે આગળ વાત કરીએ કે એ મુંબઈ આવ્યા અને પત્રકાર બન્યા, એ કેવી રીતે થયું, અને પત્રકારત્વ માટે એમને કેમ, શું ઇન્સ્પિરેશન હતું? સો થોડુંક હું રિમાઇન્ડ કરું છું કે કાંતિભટ્ટ ઝાંઝમેરથી, મહુવાથી પિનાંગ જઈ પાછા બરોડા આવી, અને ઉર્લિકાંચનમાં જે કંઈ થયું એ બધો સમય ખૂબ રોમેન્ટિક, ખૂબ સ્વપ્નિલ, ખૂબ વાંચન કરતા અને ખૂબ લખતા. કાંતિભટ્ટને હંમેશા કંઈક બોલવાનું હોય એમ, એની પાસે દરેકનો ઓપિનિયન હોય અને દરેક ચીજ ઘટનાનો ઊંડાણમાં જવાની એક આદત હતી. સો થ્રુઆઉટ એમણે આ બધો, એ મુંબઈ આવ્યા ને એ પહેલાં જ એમણે લાખો વર્ડ્સ ડાયરીમાં લખેલા હતા, રોજની ડાયરી રાખતા, અને જેના પ્રેમમાં પડતા એની વાતો લખતા. એ છે ને કૃષ્ણ, રાધા, બધા કેરેક્ટર્સ, આપણા માઇથોલોજી, બધાનું લખતા. એટલે એને લખવાની જ એક આદત હતી એમ, માણસ જીવે ને શ્વાસ લેવાની કેમ આદત હોય એટલી હદે નોર્મલ રૂટીન આદત લખવાની. હી કેન રાઇટ, હી વોન્ટેડ ટુ રાઇટ, હી વોન્ટેડ ટુ રાઇટ ટુ લીવ.
એન્ડ હી વોન્ટેડ ટુ રાઇટ ટીલ હી ડાય. સો રાઇટિંગ વોઝ ઇઝ ઇનસેપરેબલ પાર્ટ ઓફ હિમ. જેમ એની શરીર પર ચામડી હતી ને એમ એને રોજ લખવાની જરૂર હતી એમ. એટલે પહેલાં તો એ સમજી લો કે એવો માણસ બોમ્બેમાં આવેલો, કોઈ કોઈ અમસ્તા જ કાઠિયાવાડી પૈસા કમાવવા સવારથી સાંજ નહોતો આવ્યો. સો એક, અને બીજું એ કે એ પહેલાં 30 વર્ષ દરમિયાન કેટલી બધી એમને જિંદગીની તકલીફો સહન કરી કે સમાજ એને જે હતો એ નહોતો ગમતો, કે જે સમાજ ખાવા ન મળે, શિક્ષણ ન મળે એટલે દીકરીને ભણાવી દે, કે જે સમાજ એટલે એને પૈસા ન હોય તો તમે વટથી ના રહી શકો, પીરિયડ. આજે પણ સાચું છે, બરાબર છે. તમે તમે મારુતિ નેનો કારમાં તાજમહેલ હોટલની બહાર જાઓ તો કોઈ દરવાજો ના ખોલે, પણ મર્સિડીઝમાં જાઓ તો 4 જણા આવીને દરવાજા ખોલે. સો દેટ એને એ બધા પર ચીડ હતી ને ગુસ્સો હતો. સો બહુ બધું આવું બધું ભેગું થયું અને એ દરમિયાન મેં એની પાસે સુપર નોલેજ ઓફ શરીરશાસ્ત્ર, કારણ કે નેચર ક્યોર આશ્રમમાં 6 વર્ષ રહ્યા, એટલે એક એવો એક બહુ ઠોકાયેલો માણસ એ બધી બાજુથી, અને હેરાન પરેશાન કે લગ્ન, અને એને બહુ આમ શોખ કે કોઈ સ્ત્રી એના પ્રેમમાં હોય અને એ એનો પ્રેમ રિસીવ કરતા હોય, એમ એવો શોખ બહુ હતો. સો એ પણ એને ન મળ્યું, લગ્ન ફેલ ગયા. સો ફેલ ના ગયા કહેવાય, વિસરાઈ ગયા, આમ વિરમી ગયા, ચાલી ન શકે ઈચ્છા. કાંતિ ભટ્ટના જીવનમાં આનંદ ના આવી શક્યો, એ હા 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 કરીને, એ બહુ રમૂજી હતા અને બહુ જોક કરતા ને બધું, પણ આમ કહીએ ને કે દિલથી હસી નહોતા શકતા. એનું કારણ હતું કે એમની તબિયત ખરાબ હતી, એમની તબિયત સિરિયસલી ખરાબ હતી. તમારે તમારે પેટ કશું સ્વીકારે જ નહીં એવી જિંદગી કેવી કહેવાય? તમે એ મને એમ કહેતા કોઈ વાર ગુસ્સામાં કે સમોસું સુંગાડી દે તોય હું મરી જઈશ, એટલી હદ. એટલે એ 2 સમોસા ખાય ને તો મને લાગે 2 મહિના બીમાર રહે, એટલું ખરા. એટલે હી હેડ નો ડાયજેસ્ટિંગ પાવર. અને તમે જાણો છો ડાયજેશન થાય તો જ લોહી બને, ધેર ઇઝ નો અધર વે, સાયન્સ છે નહીં બીજું કોઈ. સો કેવું થાય એ માણસને? સો એ ઘંટાળેલા હતા અને પછી આપઘાત કરવા જતા હતા ને એને જેને બચાવ્યા એ ભાઈ, એમને બીજે દિવસે વેપારમાં લઈ ગયા. અને પછીની સ્ટોરી તો બહુ, એમણે આ બધું જે કહું છું એ એમના સાચા ચાહકો છે ને એ બધાએ બધું જ વાંચેલું છે. કારણ કે કાંતિ ભટ્ટ ને ફરી એકવાર હું ડિફાઇન કરું, મેં ઘણી રીતે તમને કર્યા છે કે એ જીવતો જાગતું હલતું ચાલતું કાઠિયાવાડ હતું, પણ એ બીજી બાજુ જે સમાજ જે રીતે ચાલતો હતો એનો સખત વિરોધી હતા. ત્રીજી બાજુ એ સાદગી અને સંયમની જિંદગીના સખત ચાહક હતા. એણે પોતે જિંદગીમાં એમના જ્યારે મૃત્યુ થયું તો એમના કબાટમાં 2 કે 3 શર્ટ અને 1 કે 2 પેન્ટ જ હતા, કશું જ નહોતું કબાટમાં, કશું જ. ટુવાલ આમ પાછા એવું નહોતું કે એને, ફરી તમે કંઈ ખોટું નહીં સમજતા, એક બાજુ ફિયર અને ઇન્સિક્યોરિટી બહુ હતા અને એક બાજુ એને સાદગીથી જીવવું હતું. હવે એ બંનેનો ઘણીવાર ટકરાવ પણ થઈ જતો. કઈ રીતે ખબર છે? કે એને એમ થતું કે એને કેમી કેમી સાબુ બહુ ગમે, તેને થાય કે આજ કંપની બંધ થઈ જશે કેમી. હા, એટલે મારી પાસે, હું એમને 43 વર્ષ અમે લગ્ન જીવન હતું, એમાં અમે 12 વર્ષ સાથે રહ્યા, ઓલમોસ્ટ 30 વર્ષ અલગ રહ્યા, પણ 2 કે 1 દિવસ એમનો સાબુ મેં સપ્લાય કર્યો. અને એ મારી પાસેથી જૂઠું બોલી કે ખતમ થાય છે ખતમ થાય. મેં તું તમે સાબુ ખાઓ છો? તે પછી ગુજરી ગયા ને તો એમના કપાટમાંથી 15-20 સેમી સાબુ મળ્યા, 2 ડઝન સાબુ મળ્યા. એટલે એમ પાછી ઇન્સિક્યોરિટી, એટલે એ સંગ્રહ એમ, એટલે બહુ. એને સાબુ, કેસર અને મધ આ 3 સંગ્રહ. કોઈ પણ મળે ને કોઈ એને હેરાન કરે તો ગુસ્સો કરવા કે તું મધ લઈ આવજે, એટલે એને ગુસ્સો આવે તો જુદી જુદી રીતે, એટલે ધેર વોઝ અ સેન્સ ઓફ હ્યુમર. કોઈ એનો ટાઈમ લે ને, એક તો પડોશના કોઈ બુઢા લોકો આવે ને કે કાંતિભાઈ આવો આપણે સાંજના ચા પીએ, તે કે ના મને ટાઈમ નથી, હું રિટાયર્ડ નથી, હું કામ કરું છું. એટલે પછી એને ગુસ્સામાં, કારણ કે એને બધા 60 પછી ઓ કાકા કહે ને, એને એ બધું ગમે નહીં કે હું, એ તો એ 50 તો મને ભણતા કાકા ક્યાંથી થાય 60. તો એણે ઘરમાંથી બધા સોફા અને ખુરશી જ કાઢી નાખ્યા. એણે ફક્ત પોતાના ડાઇનિંગ ટેબલની એક જ ખુરશી ઘરમાં રાખી અને એક પોતાને બેસવાની રાખી. એટલે ડાઇનિંગ ટેબલ પર જે લેખ લખવાનો હોય ને એ ડાઇનિંગ ટેબલ યુઝ કરતા, તેના પર ખુરશી ને
એટલે કે આપણે કોઈ ટાઈમ જ ન બગાડે, જે આવે ઊભો ઊભો જ આવે ને ઊભો ઊભો જાય. બરાબર. અને પછી એને દયા આવી તો એક બહુ તૂટેલી ફૂટેલી ચાર જગ્યાએ થીંગડા મારેલી એક ખુરશી એણે કુરિયરવાળાઓને બેસવા ઘર દરવાજાની પાસે રાખી કે એણે ત્યાં બેસવાનું, કારણ કે રોજ કુરિયર આવતો લેખ લેવા. સમજાયું? એટલી હદે પ્રેક્ટિકલ અને ડિટર્મિન માણસ કે મારો ટાઈમ નહીં બગાડવાનો. અને જો તોય કોઈ પાછા બહેનો એના પ્રેમમાં બહુ પડી જતી ઓવર ધ યર્સ. 60 વર્ષનો ઇતિહાસ છે કે કાંતિભટ્ટના પ્રેમમાં પડી જાય એ બધી. એક તો કંઈક સવારે ભાગીને આવી ગઈ હતી સાવરકુંડલાથી, તો સવારે 6 વાગ્યામાં આવી ગઈ હતી. તો એ કે મેં તો હું તો તમારા પ્રેમમાં છું ને મેં તો ઘર છોડીને આવી ગઈ છું. પછી અમારે મા બાપ શોધવા પડ્યા એને એને પાછી મોકલી. એટલે એવા જે એવી બહેનો જે આવી જાય, પણ હું હંમેશા રિસ્પેક્ટ આપતી ને કાંતિ પણ રિસ્પેક્ટ આપતા. આઈ વુડ સે નેવર ઇન્સલ્ટ ઓર ઇગ્નોર લવ. સમબડી વોઝ લવિંગ હિમ. શીલાબેન, આ કાંતિભાઈ જે રીતે મુંબઈ આવ્યા અને એમને એક જ દિવસમાં નોકરી મળી ગઈ વ્યાપારમાં અને એમને કામ શરૂ પણ કરી દીધું, અને અને એ જીવન એમનું સ્થિર થયું અને ખરેખર સમાજને ઉપયોગી થવાની શરૂઆત થઈ અને એમનામાં એક ગજબનો કરિશ્મા પણ આવી ગયો, કારણ કે એમને ઓવરનાઇટ સક્સેસ પણ મળી વ્યાપારમાં. મને યાદ છે કે કુંદન વ્યાસ હતા, એમના ટેબલ પર એમને પહેલા દિવસે બેસવા મળેલું, અને ઝેડ એ ગિલાની બહુ મોટો માણસ કાઠિયાવાડી જ હતા એ બી, અને એ તંત્રી હતા અને વ્યાપારનું નામ બહુ મોટું હતું. ને તે સમયે ગુજરાતીઓનો સુવર્ણકાળ મુંબઈમાં ચાલતો હતો. 70થી વધારે ભારત દેશની હોલસેલ માર્કેટ પર ગુજરાતીઓનું ટોટલ પ્રભુત્વ હતું અને એમાં વેપાર વંચાતું હતું. એટલે કાંતિભટ્ટ કોમર્સ ગ્રેજ્યુએટ હતા એટલે એમને તો જરાય વાર ન લાગી પકડતા. એટલે કેવો યોગાનુયોગ કહેવાય કે અપઘાત કરવા નીકળ્યા હતા, પણ એમાં એણે એવી ઓપોર્ચ્યુનિટી આપી જે જિંદગીની સૌથી બેસ્ટ ઓપોર્ચ્યુનિટી હતી. એટલે તમારી પાસે નોકરી જ ન હોય ને તમે સોફ્ટવેર એન્જિનિયર હોય ને તમને માઇક્રોસોફ્ટમાં ટોપ બોર્ડમાં જગ્યા મળે ને એવું થઈ ગયું. તો એમ એ વખતે એમના મનમાં કોઈ વિચાર કે પ્લાન નહોતો કે મારે જર્નાલિઝમની કરિયર કરવી છે, પણ એમને ઓપોર્ચ્યુનિટી જેવી રીતે મળી ગઈ એટલે બાય એક્સિડન્ટ જર્નાલિઝમમાં એન્ટર થયું. એવું સર્વાઈવલ ઇઝ સર્વાઈવલ માટે જ બધું હતું, પણ ત્યાં સુધી લખવા વાંચવાનું તો એમનું ભરપૂર હતું. સખત હતું, લખવા વાંચવાનું હતું. જ્યારે એ લખવા બેસતા ત્યારે બધું ભૂલી જતા અને ફોકસ એમનું માત્ર લખવામાં હોય વાંચવામાં હોય, તો લોકોને મળીને ઇન્ટરવ્યૂ કરીને ઇવેન્ટ્સમાં જઈને કવરેજ કરવાનું, રૂબરૂ જાણકારી મેળવવાની, આ બધું કરવાનો ટાઈમ એમને ક્યારે મળતો અને કેવી રીતે કરતા? હા, તો મેં તમને કીધું ને કે એ ટાઈમ મેનેજમેન્ટનો માસ્ટર હતો. લગ્ન જન્મ મરણમાં ન જવાનું કારણ જ આ હતું કે પોતાનો ટાઈમ એ બગાડી ન શકતા. કારણ કે હજાર વાર આપણે સિનિયર લોકો જુનિયર પત્રકારોને કહે છે ભાઈ વાંચવાનું બહુ મહત્ત્વ છે, તમે જ્યાં સુધી નહીં વાંચો તમારો લેખ સમૃદ્ધ ન જ બની શકે, રાઇટિંગ સ્ટાઇલ તમારી મજબૂત બની જ ન શકે. તો કાંતિભટ્ટની હું દિનચર્યા કહી દઉં જલ્દીથી તો તમને ખ્યાલ આવે કે સવારે 5:30-6 ઉઠે ને તો પહેલું કામ કેસરની ચા બનાવવાનું પોતા માટે, અને પછી બહુ સરસ બનાવતા, હા જાતે જ બનાવતા, અને એમનો દૂધવાળાને શરત કરી હતી કે એણે 5 વાગે જવાનું એટલે એમનો ઉઠવાનો ટાઈમ ને દૂધવા, અને દૂધ જે મંગાવતા એ બી પોતે જ ગાયને ઘાસ ચારો શું નાખવાનું એ બધું નક્કી કરીને લખીને આપતા દૂધવાળાને કે તારે ગાયને આવી રીતે જ ઉછેરવાની. અને જોગેશ્વરીમાં પાછા એને એવા બધા મળી પણ જાય ભક્તો કે એનું બધું કરે કે એમ, તો મગ દૂધી ગાય એનું દૂધ એ બધું બહુ પૂર્વ સંચાલિત યોજના પ્રમાણે ચાલતું એનું. અને એ કરી મને લાગે બોમ્બે આવ્યા પછી 35-1 વર્ષ તો એટલા ફેમસ હતા કે કોઈ પણ બિલ અમે મંથલી આપ્યા નથી, બધા દિવાળીમાં જ એક જ વાર આવીને લઈ જાય પૈસા, દાણાવાળો બધા જ બધા જ એને બધા એનું એનું એટલું માન રાખે, દરજી પણ એક જ વાર પૈસા લેવા આવે, કામ આખું વર્ષ કરાવે, એટલા ચાહકો હતા. સો એને 5:30 સવારે ઉઠે ને પછી પોતાની ચા કરીને લખવા બેસી જાય, અને લખવા બેસે ને ત્યારે એમના આખો પથારો હોય, ઓછા ઓછા 35-40 ફાઇલ હોય ટેબલ પર, જે લેખ લખવાનો હોય સમજો બટેટા પર હોય તો બધું જ હોય એના પર, અને પછી એ બધામાંથી આમ આમ લે અને લખતા જાય અને ડાબા હાથે, અને 6 પાના એક્ઝેક્ટ ફિક્સ 6 પાના લખે લગભગ, કોઈ દિવસ લાંબો લેખ ન લખે એનાથી, અને આ લખતા હોય
ત્યારે એને વચ્ચે કોઈ ડિસ્ટર્બન્સ ના ગમે, ક્યારે વચ્ચે ઊભા ના થાય, બેલ વાગતી હોય તો ઊભા ના થાય, ખોલે નહીં દરવાજો, અને બિલકુલ ડિસ્ટર્બન્સ નહીં એ રીતે. અને લગભગ 9 વાગે પહેલો બ્રેક લે સવારે. હા, અને પછી ત્યારે મારી સાથે થોડી વાતો કરે. અને હું તો હતી નહીં વર્ષો સુધી તો એકલા હોય, અને 9 વાગે છાપા જોઈ લે જરા, અને પાછું લેખમાં થોડું કંઈક બાકી હોય તો પૂરું કરે, અને પછી તંત્રીને ફોન કરે કે લઈ આવવા માટે. અને દરેક મેનેજમેન્ટમાં બહુ જ ઊંડા ઉતરીને કામ કરે. પોતે મારી પાસે એટલા બધા લેખો એમના લેટર છે કે રાજ ગોસ્વામી ને બધા, અજય ઉમટ ને બધા પત્રકારોને એ કેવી રીતે ટ્રીટ કરતા. એકદમ ડેસ્પરેટ હોય એને, એકદમ પોતે પોતાને સિરિયસલી લે, અને એ ઈચ્છે કે એની સાથે જે કામ કરતા એને સિરિયસલી લે. એટલે બહુ ઇન્ટરેસ્ટિંગ લે. અને લેખ લખાઈ જાય પછી એમનું કામ, આ જે તમે કહેતા હતા ને, એ શરૂ થાય. 11 થી 5માં એ કાં તો બહાર જાય, કાં તો ઇન્ટરવ્યૂ લે, અને બહુ ફોન કરે. તમને ખબર છે એમની ટેલિફોન ડાયરી છે ને, એમાં મુંબઈના 150થી વધારે ડૉક્ટર, 200થી વધારે વકીલો, પોલીસ કમિશનરોની એને જબરદસ્ત કોન્ટેક હતા. અને કાંતિભટ્ટ નામથી ઘણા બધા વકીલો અને ડૉક્ટરો જે 2-2 મિનિટના પૈસા લેતા હોય ને એમ, કે એક મુલાકાતના 2-2, 5-5 હજાર કાંતિ સાથે 1-1 કલાક વાતો કરતા ફોન પર, અને માહિતી આપતા, સમજાવતા. સો ઇટ વેરી, અને રોજ સાંજના ચાલવા જતા, કે ક્યાંક ચાલે ખરા, વોકિંગ એની ખાસ આદત હતી. અને મેં તમને કીધું 9 વાગે બ્રેક લે છાપું વાંચવા, તો છાપા એ જમીન પર વાંચતા, અને એ જમીન પર છાપા વાંચવાને કારણે વળી ગયા હતા. તો બહુ 50 વર્ષના થયા ત્યારે જ એમની કરોડરજ્જુ આખી બેન્ડ થઈ ગયેલી, ટોટલી બેન્ડ થઈ ગયેલી. ઇન્ટરેસ્ટિંગ. અને આ બધું, અને રોજ જ 9 વાગે પોતાનો લેખ જે એણે આગલી દિવસે મહેનત કરી હોય ને, તો લેખ ફાડે બ્લેડથી, જીલેટ બ્રેડ જ જોઈએ બ્લેડ, અને એનાથી પછી ટાચણી પણ એને ફિક્સ જોઈએ, અને એ ટાચણી લગાવે ઊભા થઈને. આવા ખાના બનાવેલા હતા ઘરમાં, 5 દીવાલ ભરાય એટલા એટલા, 5 દીવાલ બોટમ ટુ ટોપ, અને એ દીવાલમાં મૂકી દે બધા ખાના હતા, 67, 68, 69, 70 એમ 2019 સુધી એ મેમાં રાખે, પોતે જ પોતાની મેળે ફાઇલિંગ કરે. અને એને બધું જ યાદ હોય કે બટેટાવાળો લેખ ખેમાં છે, કે વેદ પર લખ્યો હોય, મહાભારત પર લખ્યો હોય, કે દ્રૌપદી પર લખ્યો હોય, પેલી હિરોઈન આવી હતી તો એનો બધું જ યાદ હોય એને. પોતાના 18,000 લેખોમાંનું બધું જ એને યાદ હતું. શિલાબેન, હવે મારે થોડા પર્સનલ વાતો પર ટ્રાન્ઝિશન કરવું છે. જે તમે લોકો બંને પોતે ખૂબ હેડલાઇન્સને ન્યૂઝ બનાવતા, પણ સાથે સાથે તમે લોકો પણ હેડલાઇન અને ન્યૂઝ થઈ ગયેલા, અને કાંતિભાઈ માટે પણ એમની ફેમ અને ગ્લોરી તો હતી જ, પણ છતાં બી જ્યારે તમે એમને પરણ્યા અને તમે લોકો પોતે ન્યૂઝ થઈ ગયા અને ડિસ્કશનમાં આવ્યા, એ પછી ઓફકોર્સ તમે શિલાભટ્ટ કાંતિભટ્ટ તરીકે ઓળખાયા, અને કાંતિભટ્ટ પણ પહેલાં શિલાભટ્ટવાળા કાંતિભટ્ટ એ રીતે. તો ઇટ વોઝ અ વેરી ગુડ યુનિયન એઝ પાર્ટનર્સ, એઝ રાઇટર્સ, એઝ જર્નલિસ્ટ. તો તમે લોકો કેવી રીતે આટલા બધા એજ ગેપ છતાં, આટલા સોશિયલ ગેપ છતાં, પરણવાનું, સાથે રહેવાનું, સાથે કામ કરવાનું કેવી રીતે નક્કી કર્યું? કેવી રીતે તમારી પહેલી મુલાકાત થઈ? કેવી રીતે આગળ વધી? સો હું પહેલી વાર આ વાતો કરું છું એટલે મને થોડી શરમ આવે છે, ઓકે, અને ડર પણ લાગે છે, ઓકે, કારણ વિનાનો, ઓકે. સો મારા ને કાંતિભટ્ટમાં કશું સામ્ય જ નહોતું, બરાબર, કાંઈ લેવા દેવા જ નહીં એકબીજા સાથે, એવી એટલી ઓપોઝિટ જિંદગી હતી. સો કાંતિ ગરીબીમાં જન્મેલા, મારું ઘર સદ્ધર હતું, કાંતિના બાપા શિક્ષક હતા, મારા બાપા, મારા ફાધર વેપારી હતા. કાંતિની મા ગામડાની સ્ત્રી, મારી મા મુંબઈમાં જન્મેલી, હું શહેરી, કાંતિ ગામઠી. કાંતિ સંઘર્ષમાં જીવેલા, મને તો સંઘર્ષ શબ્દ આપણા જિંદગીમાં હોય એ જ ખબર નહોતી. અને હું કાંતિને પહેલી વાર મળીને ત્યાં સુધી મને દુઃખ શબ્દ ખબર નહોતી, ઓકે, દુઃખ પણ હોય જિંદગીમાં મને ખબર જ નહોતી, હું એટલી સુખી હતી. એટલે આઈ વોઝ સચ અ હેપી પર્સન, એક્સેપ્ટ વન થિંગ, કે કાંતિને મળી. અને એ તમે આ કોઈ માને નહીં ને, બહુ વાહિયાત વાતો લાગે, અને ચાંપલાશ લાગે, અને ચાવળી વાતો લાગે, પણ આ સાવ હકીકત છે કે આજકાલના યંગ છોકરાઓને ખબર જ નથી
કે રોમાન્સ અને ઇનોસન્સ અને કંઈક મંદ કોઈ જિંદગી જીવવાના ઉત્સાહથી જ મંત્રમુગ્ધ થઈ જવું આ દુનિયાથી એનો મતલબ શું? તો હું મંત્રમુગ્ધ થયેલી હતી, કારણ કે હું 5મા ધોરણમાં હતી ત્યારે અમે બાલકેશ્વરમાં સીવીયુ બિલ્ડિંગમાં રહેતા હતા. ત્યાં એક છાપાવાળો હતો. આ હું મારી વાત કરું છું, પણ કાંતિને સમજવા માટે તમારે મારું આ જાણવું જરૂર હા કે તે છાપાવાળો છે ને એ ઉત્તરપ્રદેશનો હતો, રમાકાંત હતો ભૈયા કહેતા અમે, તો દુબે. તો દુબેજી છાપા નાખતા ને, તો મેં એને કીધું કે અમકો પડને કે લીએ દો ના ઓર કુછ. તો એ મને સ્ટારડસ્ટ, ફિલ્મફેર, પોલિટિકલ બધું જ, એક કે એક મેગેઝિન બોમ્બે હતું આઈ થિંક કંઈ એવી રીતે, જે પણ ઇંગ્લિશ મેગેઝિન, પણ મને ઇંગ્લિશ જરાય નહોતું આવડતું, પણ બધું નાખી જાય એટલે હું ઇંગ્લિશ વાંચું નહીં, હું ઇંગ્લિશ જોઉં. કારણ કે હું ગુજરાતી આમ હું મજાકમાં કહું છું, જૈન મેદ્રેસામાં પડેલી શ્રી શકુંતલા કાંતિલાલ ઈશ્વરલાલ જૈન ગર્લ્સ હાઈસ્કૂલ, એટલે એમાં કંઈ અંગ્રેજી કંઈ હતું નહીં. સો હું ભણતી હતી ને ત્યારે મને આવી રીતે બહુ વાંચવા મળ્યું. ધીરે ધીરે હું શીખી ગઈ બધું. તો હું ખૂબ વાંચતી હતી એટલે મને ચિત્રલેખા એ નાખી જતો હતો, એણે નાખવાનું શરૂ કર્યું. દુબેજીએ ચિત્રલેખા નાખ્યું ન તો હું કાંતિભટ્ટને પરણી નહોત. તો ચિત્રલેખા વાંચવા બહુ બહુ મજા આવતી, કાંતિભટ્ટના લેખો વાંચવાની. અને મેં તમને કીધું ને હું બાકી પણ બધું બહુ જ વાંચતી, શ્રીરંગ, ઝગમગ. તો એમાં મારું એક વર્ષ ગ્રેજ્યુએશનનું બાકી હતું ને એ ઉનાળો હતો, ત્યારે મમ્મીના ખોળામાં સૂતી હતી તો છાપાવાળો, મેં તમને કીધું બધું નાખી જતો હતો મફતમાં. એ સવારે નાખે ને સાંજના લઈ જાય 4 વાગે, બધે બધું જ લઈ જાય પાછું. તો કારણ કે એને મારા પર હેત હતું, મમતા હતી. તો એ છે ને મેં એ એકવાર અભિષેક નાખી ગયો, મેં માંગ્યું નહોતું. તો હિંમત ભાયણીનું અભિષેકના તંત્રી કાંતિભટ્ટ હતા, અને કાંતિ એમાં 40થી વધારે નામોથી લખતા હતા. અચ્છા, ઓકે. મંથલી હતું ગુજરાતી. તો એ એકવાર આપ્યું ને એમાં એક બોક્સ આઈટમ હતી, કાંતિભટ્ટનો નંબર 8072945, હજી પણ યાદ છે. સો એ નંબર અને આ 78ની વાત કરું છું, નંબર આજે બોલી. તો એ નંબર અને એમાં લખેલું કાંતિભટ્ટને આસિસ્ટન્ટની જરૂર છે અભિષેક મેગેઝિનમાં. ઓકે. એટલે પછી હું મારા મમ્મીના ખોળામાં હતી ને તો ત્યારે કીધું મમ્મી એક મિનિટ ને, પછી મેં ફોન લેલો અને રમતા રમતા ફોન કર્યો હમણાં મજાકમાં. તો એક અમિતાબેન ઝવેરી કરીને ફોન ઉપાડ્યો, મેં કીધું કાંતિભટ્ટ છે? તો કે તમારે શું કામ છે, તમે કોણ છો? તો મેં કીધું કે ના, અભિષેકમાં મેં એડવર્ટિઝમેન્ટ વાંચી એટલે પૂછું છું. તો પછી કાંતિભટ્ટ ફોન પર આવ્યા. તો મને કે તમે શું કરો? મેં કીધું હું એચઆર કોલેજમાં ભણું છું. તો કે ઓ, હું લેખ લખું છું કોલેજ સ્ટુડન્ટ પર, તો આપણે મળીએ. અમે સેમોવાર જહાંગીરાટ ગેલેરી ફ્લોરા ફાઉન્ટનમાં મળ્યા, હું ને કાંતિ. અને અમે પહેલી મુલાકાત અને પહેલી જ મિનિટમાં કાંતિ ચકનાચૂર પ્રેમમાં પડી ગયા. અને પછી ધીરે ધીરે એણે મને ફોન કર્યો, પછી એણે એક લેખ લખી કાઢ્યો તેજસ્વી શીલા ઝવેરીની મુલાકાતમાં. એણે મને આવું કીધું, એ તો છે લેખ છપાઈ પણ ગયો. બાપરે. અને પછી અમે ધીરે ધીરે મળતા થયા અને 1.5 વર્ષે અમે લગ્ન કર્યા. એટલે 1.5 વર્ષ તમારો. અને એ 1.5 વર્ષમાં એણે મને કાંઈ કર્યું નહીં, એણે મને પુસ્તકો વાંચે પોતે, આ બધા આ જ પુસ્તકોમાં ઘણા છે એવા, જે લઈને બેસે ખોલે અને ફકરા વાંચીને મને સંભળાવે. તો તમારી બહુ સરસ ને મજાની વાત રહી કે તમે લોકો 1.5 વર્ષ સુધી એકબીજાને મળ્યા જાણ્યા અને પછી લગ્નનું નક્કી કર્યું. તો આ પહેલી મુલાકાત અને જે 1.5 વર્ષ ગયા એની અંદર તમારામાં શું પરિવર્તન આવ્યા, કે તમને પણ જર્નલિસ્ટ બનવાનું જે મન થયું અને શરૂ થયું એ જ કાળમાં થયું કે એ બાદ? ના, જરાક પણ નહીં. મેં તમને કીધું કે મારા હું પ્લેન સ્લેટ હતી, મને કોઈ દુઃખ સંઘર્ષ કશું મને કંઈ ખબર નહોતી. કારણ કે મારી માં બહુ મજબૂત સ્ત્રી અને મારી મેન્ટર અને ગ્રેટ મધર અને મારા પપ્પા બહુ સોફ્ટ, નાજુક અને બહુ સતી સંસ્કારી પુરુષ, એટલે બંને જણાએ મને કોઈ અન્યાય નથી કર્યા કે કશું નથી કર્યું, કે મારે કોઈ એમની સામે બળવો નહોતો. પરંતુ હું છાપા મેં તમને કહું છું, એટલે જ કહું છું કે વારંવાર કહું છું કે મા બાપનો પ્રેમ ને એક કોશેટો હતું એની અંદર અમે હતા, પરંતુ એક બહારની દુનિયા મારી એકદમ નજદીક હતી.
તમે નહીં માનો પણ આ સાવ સાચી વાત છે. મને કહેતા પણ થોડો સંકોચ થાય છે કે બિહારમાં ચાસનાલા બિહારમાં થઈ હતી, જેમાં મજૂરો ફસાઈ ગયા હતા અને આખો દેશ ચિંતામાં હતો. મજૂર કારણ કે એમાં પાણી ધસી આવેલું અને મજૂરો ફસાઈ ગયા હતા, ખૂબ મૃત્યુ પણ થયેલા. હું એટલી બધી અપસેટ થઈ ગઈ હતી કે મને એટલું હજી યાદ છે કે મને ખાવાનું નહોતું ભાવતું ને રોજ સવારે મુંબઈ સમાચારની રાહ જોતી હવે શું થયું હવે શું થયું, અને હું શોધતી ગયા ને કેવી રીતે જાણવા મળે, તો ઓલ ઇન્ડિયા રેડિયો પર સાંભળતી. એટલે બહુ જ ઇન્વોલ્વ થઈ ગઈ હતી આખા દેશની બધી ઘટનાઓમાં. કારણ કે હું કલ્પના કરતી કે હું આને તકલીફ છું આને તકલીફ છે એટલી હદે કે આ બહુ જ વિચિત્ર વાત છે કે મારી હું 5મા ધોરણથી હતી ને 11મા ધોરણ સુધી અમે ખારમાં મારી ફોઈના ઘરે બંગલામાં રહેવા જતા. તો બંગલો થાય ને એની પહેલાં બહારનું દરવાજો હોય બંગલાનો, મોટો જાયન્ટ ગેટ હોય, તો એ ગેટ પછી થોડું કમ્પાઉન્ડ અને પછી બંગલો હોય. તો હું કમ્પાઉન્ડ છોડીને ગેટ હું બંગલાના સીડી પર ન ઊભી રહેતી, હું ગેટ ઉપર ઊભી રહીને કલાકો સુધી લોકોને જોતી. આઈ હેડ અ ફેસિનેશન ફોર એવરી સિંગલ પર્સન ઓન ધીસ પ્લેનેટ, અને એટલી હદે હતું હું એમ, કારણ કે મેં તમને કીધું એટલું પ્રોટેક્ટિવ ને એટલું સુંદર જીવન હતું ને કે એની બહારની અસુંદરતા મારા માટે એક મોટા ન્યૂઝ હતા. મારા મારી આંખો ચક્કળ વક્કળ જોતી હતી બધે. તો દિવસોના દિવસો આખું વેકેશન લોકોને જોવામાં જાય એ દરવાજે ઊભા રહીને. કોઈ છત્રી લઈને જતું હોય, કોઈ પર્સ લઈને જતું હોય, કોઈ બાળકને લઈ જતું હોય, કોઈ ભિખારી, અને ભિખારીઓને તો એટલું બધું ઓબ્ઝર્વ કરતી, તાકી તાકીને જોતી, એનું દુઃખ કારણ વિના મને સહન ન થતું. એટલે પછી જ્યારે કાંતિ ભટ્ટ મળ્યા આ બેકગ્રાઉન્ડમાં, અને હા મેં હું ઘણીવાર મજાકમાં કહું છું પણ એ સત્ય છે કે મેં ટાગોર, બંકિમ બાબુ અને બધા જ આપણી માં શ્વેતા દેવી થેવાણી બધાને ખૂબ ગુજરાતીમાં એ સમયનો ગુજરાતી સમાજ અને એ સમયનું ગુજરાતી સાહિત્ય આજે છે એના કરતાં અનેક ગણું ઉત્તમ હતું. રાધર આજે તો આપણે ચોધાર આંસુ એ રડવું જોઈએ, માત્ર ભીની આંખો એ નહીં, એટલું સુંદર. તો હું બહુ જ નસીબદાર માનું છું મારી જાતને, અને જેને પણ વંદન કરવાનો હોય એને કરું કે બંગાળી, મલયાલી, કર્ણાટક બધા અને ખાસ તો મરાઠી, બધું સાહિત્ય ગુજરાતીમાં મળતું હતું. ખાસ તો મરાઠી અને બંગાળી સાહિત્ય મેં વાંચ્યું એટલે હું કાંતિ ભટ્ટને પ્રેમમાં પડી, કારણ કે એ સાહિત્યએ મને સ્વપ્નિલ બનાવી. વાહ. તમારી પર્સનાલિટી, તમારી આઈડેન્ટિટી, તમારું નામ, તમારી બાયલાઈન, એ બધી જ વસ્તુનો એમને ઘણો સપોર્ટ મળ્યો, અને તમારા બંનેની જોઈન્ટ બાયલાઈન ગુજરાતી જર્નલિઝમમાં આજે પણ શીલા ભટ્ટ કાંતિ ભટ્ટ, કાંતિ ભટ્ટ શીલા ભટ્ટ ઇઝ મોર ફેમસ દેન ઇન્ડિવિજ્યુઅલ. કારણ કે તમે જે કલેક્ટિવ સ્ટોરીઝ કરી છે, આપણે હવે એની ઉપર ડિસ્કશન કરીએ. તો આ જર્ની તમારી જે શરૂ થઈ, જે શરૂઆતમાં તમે ઘણી બધી જગ્યાએ કરી હશે, ચિત્રલેખાથી ખૂબ એ સમયે ખૂબ ચર્ચામાં આવી, ખૂબ જાણમાં આવી, અને તમે બંને પોતાની કેપેસિટીમાં એક સ્ટાર તરીકે ગુજરાતી જર્નલિઝમમાં એસ્ટાબ્લિશ થયા. ત્યાંથી અભિયાન શરૂ કરવાનું, વેન્ચર પોતાનું ઊભું કરવાનું, એન્ટરપ્રેન્યોર બનવાનું, એ કેવી રીતે આઈડિયા જન્મ્યો અને કેવી રીતે તમે અમલમાં મૂક્યો? હું તમને કહું કે બેસિક ફંડા કહી દઉં તમને, 4-5 એણે મારા મને જે કર્યું ને એ તમને એના મેનિફેસ્ટેશન સમજાવી દઉં કે હાઉ ઇટ વિલ ગ્રો અપ. પહેલું કીધું કે રોજ જ ઘરની બહાર જવાનું, અને એના માટે એણે કીધું કે દરરોજ, અને આ સાવ એઝ એ અતિશયોક્તિ નથી, હકીકત છે. 79 થી 92 સુધી રોજ બે વિઝિટિંગ કાર્ડ ઘરે લઈ આવવાના. ઓકે. સો અનલેસ યુ મીટ પીપલ યુ વિલ નોટ ગેટ ઇન્ફોર્મેશન, નોલેજ વોટ ઇઝ હેપનિંગ ઇન ધ સોસાયટી. સો પહેલાં એને એ મેં કર્યું, અને અમારી પાસે સેમસંગની એક બેગ હતી જે 30 કિલોવાળી હોય ને, એમાં એ ઠાસો ઠાસ ભરાઈને એટલા વિઝિટિંગ કાર્ડ હતા. અને મને યાદ છે ને, મને શરમ છે કે મેં 2 રૂપિયા કિલો કચ્છી પસ્તીવાળા વેચી કાઢ્યા, એટલે કીધું કે આ કચરો કાઢ નાખ. આઈ નેવર ડીન નોટ, થોડા રાખ્યા છે. સો યુ કેન ઇમેજિન ધીસ ઇઝ અ ટ્રુ સ્ટોરી ઓફ કાંતિ ભટ્ટ શીલા ભટ્ટ, કે રોજ બેજ, એટલે દેટ ઇઝ અ ટ્રેનિંગ. હા, બીજી વાત એ છે કાંતિએ કીધું કે રોજ કંઈક તો લખવાનું, ભલે હિસાબ લખો,
એ રોજ લખતા અને એ રોજ મને કહેતા કે લખા, અને એકદમ એને એકદમ પેલું આક્રોશને એંગ્વિશ થઈ જતું એકદમ, કે તું લખતી કેમ નથી આજે, એમ ન લખવું એને સહન નહોતું થતું. હા, ત્રીજું કે દરેક એટલું વાંચન રાખો, એટલું વાંચન રાખો કે તમારી પાસે દરેક ચીજના ઓપિનિયન હોય, કે તમારું ગૌ હત્યા માટે શું માનવું છે, તમારું મધ ખાવું જોઈએ કે ન ખાવું જોઈએ, એમાં તમારું મશરૂમ વેજીટેરિયન છે કે નથી, હા હા, કે ડાયાબિટીસના પેશન્ટે આયુર્વેદ કરવું જોઈએ કે નેચર કે એલોપેથી, દરેક વિષય લો એના પર એની પાસે ઓપિનિયન. અને ઇટ્સ ગુડ થિંગ ટુ હેપન એમ, કે તમારે કંઈ બોલવાનું જ ન હોય તો તમારે શેર શું કરવાનું. અને પોલિટિકલી ઓલ્સો હી વોઝ વેરી વાઇબ્રન્ટ. અભિયાનનો જે કોન્સેપ્ટ આવ્યો, ક્યાંક કાંતિભાઈની ઈચ્છા હતી એન્ટરપ્રિન્યોર થવાની, ક્યાંક એમનો બિઝનેસનો એક્સપિરિયન્સ હતો, પોતે બીકોમ થયેલા એ જમાનામાં, અને તમે પોતે બિઝનેસ ફેમિલીના બેકગ્રાઉન્ડથી આવતા, એટલે ઇટ લુક્સ મોસ્ટ લોજિકલ નેચરલ પ્રોગ્રેશન હતું કે તમે ક્યાંય નોકરી કરવાની બદલે પોતાની એન્ટરપ્રાઇઝ શરૂ કરીને મેગેઝિન પબ્લિકેશન શરૂ કરો. હવે તમને એમાં ફિનાન્શિયલ સપોર્ટ મળ્યો, એ વખતે તમારી પાસે કોઈ બિઝનેસ પ્લાન હતો કે રેવન્યુ પ્લાન, કે અત્યારની ભલે એક્સેલ શીટ કે પીપીટી કે એવું તો ત્યારે ના જ હોય, પણ કોઈક તમે કેલ્ક્યુલેશન્સ કરેલા, એક્સપેક્ટેશન હતા રેવન્યુ જનરેશનના, એડવર્ટાઇઝમેન્ટ ક્યાંથી મળશે, સેલ કેવું થશે, આવું બધું કશું કેલ્ક્યુલેશન્સ કરેલા કે ના? મેં તમને કીધું ને, હરકિશન મહેતાને કાંતિ ભટ્ટ વગેરે વચ્ચે જે ઇગો ક્લેશ હતો એમાંથી શરૂ થયેલી એક ઘટના હતી. એ ઘટનાનું ક્લાઇમેક્સ આવ્યું જ્યારે એણે મને એમ કીધું કે તારે મારાણીની જેમ રહે છે તો તારો ગ્રોથ તો પતી ગયો, હવે તારામાં ગ્રોથ નથી થતો, તારા કેરેક્ટરનો, તારી ટેલેન્ટનો, એટલે તું છોડી દે ચિત્રલેખા, જેમાં હું બહુ સક્સેસફુલ હતી. ચિત્રલેખામાં 52માંથી સમજો 45 કવર સ્ટોરી મારીને કાંતિ ભટ્ટની હતી, 45 વર્ષોના વર્ષ, એ નાની વાત નથી. પણ એણે એ છોડવાનું કીધું. અભિયાનનો બિઝનેસ પ્લાન, એડિટોરિયલ પ્લાન, ફાઇનાન્શિયલ પ્લાન એક જ હતો, એનું નામ રિપોર્ટિંગ, રિપોર્ટિંગ, રિપોર્ટિંગ. બરાબર. રિપોર્ટિંગ માટેનું પેપર રિપોર્ટર દ્વારા પેપર, રિપોર્ટરોને તાકાત પર ચાલતું પેપર હતું. અને કાંતિ ભટ્ટ અને શીલા ભટ્ટ સંયુક્ત જે નામ બની ગયું હતું એની એટલી ક્રેડિબિલિટી હતી કે ખાસા એવા એડવર્ટાઇઝર્સને ખ્યાલ હતો કે ચિત્રલેખામાં જે ઇન્ટેલિજન્ટ પાર્ટ છે એ ડ્રાઇવિંગ ફોર્સ, હા, જર્નલિઝમનો જે ડ્રાઇવિંગ ફોર્સ છે કાંતિ ભટ્ટ છે. એટલે કાંતિ ભટ્ટને એની આબરૂ પર કોઈ પણ કોમ્પ્રોમાઇઝ અને કોઈ પણ ગોટાળાને સ્કેમ કર્યા વિના પ્રોફેશનલ લેવલ પર એડવર્ટાઇઝમેન્ટ મળી. અરે વાહ. સો કાંતિ ભટ્ટ પત્રકાર તરીકે, એટલે એક રિપોર્ટર તરીકે, પત્રકાર તરીકે ઇન્ડિવિજ્યુઅલી, અને તંત્રી તરીકે જુદા હતા? એ પોતાની જાતના એમની ઈચ્છા હોય પણ એ પોતે તંત્રી તરીકે કામ કરી શકતા હતા કે એ કામ તમે કરતા હતા, અને એ અલગ પ્રકારનું કેવી રીતે તમે રોલ ડિસ્ટ્રીબ્યુશન કરતા? મારું બહુ દ્રઢપણે માનવું છે કે કાંતિ ભટ્ટ બહુ સારા તંત્રી થયા હોત, પરંતુ આપણો સમાજ એટલો કન્ઝર્વેટિવ હતો એ ટાઈમે કે એક તો ડિવોર્સી હતા, એક એમને બહુ ગર્લફ્રેન્ડ, એટલે સ્ત્રીઓ એમના પ્રેમમાં બહુ પડી જતી હતી, એટલે એમનું એક પ્રકારની લાઇફસ્ટાઇલ હતી અંગત. અને એમને વ્યાપારમાં ઉત્તમ કામ કર્યું, પછી ચિત્રલેખામાં અદ્ભુત લેખો, એક પછી એક પછી એક, લાખ લગાટ, 52 કવર સ્ટોરીમાં 52 ચિત્રલેખાના અંકમાં એમનો લેખ હોય એવું બન્યું. પરંતુ તે ટાઈમે જે એમણે આગળ વધીને જે તંત્રી બનવું જોઈએ એના માટે જે પાછળથી વેરવેધલ અને સપોર્ટ સિસ્ટમ જોઈએ એ એમને ક્યારેય મળ્યો નહીં, અને એમને મેળવતા આવડ્યો પણ નહીં. બટ હું પર્સનલી માનું છું હી વોઝ અ વેરી ગુડ એડિટર. વાય? કારણ કે જે કંઈ તંત્રીઓ હતા એની જે ભૂલો કાઢતા હતા ને એ બધી બ્રિલિયન્ટ હતી. એટલે કે ઓબ્જેક્ટિવ હતા, એ ઓબ્જેક્ટિવ હતી. નહીં, એટલે કે દાખલા તરીકે બોલ્ડ થવું, પડદા પાછળ કોમ્પ્રોમાઇઝ કરવા નહીં. એટલે કે ધારો કે હરકિશન મહેતાને માધુસિંહ સોલંકી કહેતા કે આખો શીલા ભટ્ટ આ લેખ ખોટો લખ્યો છે, તો હરકિશનભાઈ મનાવી લેતા હતા. કાંતિ ભટ્ટ તંત્રી તરીકે સાચો હતો, એ તો માધુસિંહનો ઉધડો લઈ લેત, જો એ તંત્રી હોત તો એ મનાવી ન લેત. એટલે હું માનું છું કાંતિ ભટ્ટ બહુ સારા તંત્રી થાત, પણ તંત્રી થવા માટે તમને ટેબલ, ખુરશી અને સંસ્થા જોઈએ.
એને મળી જ નહીં. અને એમણે જે પોતે ઊભી કરવા ગયા એમને બહુ આવડ્યું નહીં, કારણ કે પાછો માણસ એટલો ધૂનીને જનુની અને ભેગધારીને બેઠો તો રિપોર્ટર ભેગધારી, યસ, હા, એટલે પછી બિચારા બની નહીં શક્યા. તો મારું આઈ માય હાર્ટ બ્લીડ્સ ફોર હિમ કે સાચે તંત્રી હતા, પણ લોકો માને છે કે નો નો હી વોઝ નોટ, નો ઇઝ રોંગ. આમાં શું છે કે મારી ટેલેન્ટ બહુ હોય પણ મને કોઈ તમે મારી ટેલેન્ટને ટેસ્ટ પણ ના કર્યું અને ટેસ્ટ કરવા માટેના સંજોગ પણ ના આપ્યા હોય તો તમને કેમ ખબર કે મારી ટેલેન્ટ છે? તો તંત્રી તરીકે એમને અભિયાનમાં જે કામ કર્યું, એડિટર તરીકે તમે કામ કર્યું, એમણે પ્રકાશક તરીકે પબ્લિશર તરીકે કામ કર્યું, તો કામમાં રોલ ડિસ્ટ્રીબ્યુશનમાં મને જે સવાલ આવે છે એ છે કે તમે બંને રિપોર્ટિંગ અને પત્રકારત્વના, તો ક્યારે એવું થતું કે એકબીજાની ટર્ફ ઉપર આવી જાય ને રોજ જ તો એ કેવી રીતે તમે એ દિવસમાં 3 વાર ઓકે તો એ કેવી રીતે તમે હેન્ડલ કરતા બને? તો એ ઇશ્યુ છે કે હું બહુ ટફ છું, મેં તમને પહેલા જ કીધું, રાઈટ, મને પણ કોઈનું સાંભળવું પણ નથી ગમતું ને હું પણ અટીલી પણ છું, મારી નબળાઈ પણ છે કે મને ઇન્ડિપેન્ડન્ટ હોવાનો બહુ જ ગર્વ છે ને એવું જ રહેવું ગમે છે. સો કાંતિ ભટ્ટ એક દાખલો આપું કે કેવી તમારે રોજ લડાઈ થતી કે, અને પહેલું તમે કરેક્શન કરું કે હું પ્રિન્ટર પબ્લિશર એડિટર હું જ હતી, કાંતિ ભટ્ટ કશું જ નહોતા, ફક્ત એમનું નામ લખતા હતા સંસ્થાપક તંત્રી તરીકે, પરંતુ કાંતિ ભટ્ટ અભિયાનનો આત્મા હતા, એક્સક્યુઝ મી, નોટ મી, એટલે એ એકદમ સ્પષ્ટ. એટલે એડિટર પબ્લિશર હોવ તો ઠીક છે, તો કોઈ કાનાભાઈ ને માનાભાઈના કોઈના પણ નામ લખી દે, દેટ્સ નોટ ઇમ્પોર્ટન્ટ. કાંતિ ભટ્ટ જ અભિયાનનો આત્મા હતા, એમાં કોઈ ઇફ્સ એન્ડ બટ્સ નથી. હા, અભિયાન તો હવે બ્રાન્ડ મેગેઝિન નથી, પણ કોન્સેપ્ટ જે તમારી હતી અભિયાનની પાછળની, એને ડિજિટલ સ્વરૂપે પાછું લાવવાનું તમારી ઈચ્છા કે મન ખરું? ના, તો મેં તમને કીધું ને કે અભિયાન તો કાંતિને હું આપી દીધું, સ્પિરિટ એમનો હતો, હા, અને એને આપીને હું તો ચાલી ગઈ હતી દિલ્હી, અને મેં તો ગુજરાતીમાં ઇન્ડિયા ટુડે શરૂ કર્યું, ને હું તો, મને કોઈ અફસોસ નથી કે અમારે કંઈ ઝઘડા થયા ને. અને તમને આખો ઇન્ટરવ્યુ સાંભળીને ઘણા બધા એવા લોકો પણ છે કે કહેશે કે આ શીલાબેન આવી ગયા કાંતિ ભટ્ટની વાતો કરવા, કે એમણે જેણે 30 વર્ષ તો ધ્યાન નહોતું રાખ્યું. યે, આઈ એમ વેરી મચ અવેર ઓફ ઇટ એન્ડ આઈ કાન્ટ હેલ્પ ઇટ. આઈ ડીડ એવરી, મેં મારા લગ્ન જીવન બચાવવા માટે મેં બધા પ્રયત્ન કરેલા, કાંતિ ભટ્ટને મેં નથી છોડ્યા. એમણે મને કીધું તું જા, અમે બોલતા જ છૂટાછેડા તારે લેવાનું, માર લેવા, મારે તો એટલા માટે મેં ન લીધા કે મેં કોઈ બીજો પ્રેમ થયો નહીં ને બીજા પ્રેમ લગ્ન સુધી પહોંચે એવી કોઈ વાત બની નહીં, તો કદાચ મને ખબર નથી હું શું વિચારે. પણ ખરેખર કહું છું, નો દમ, નો હિપોક્રસી, નો લાઈંગ, નોટ ઇવન હાઈડિંગ. એક વ્યક્તિનો બીજી વ્યક્તિ સાથે સંબંધ એક એનેબલ કરેલા કાયદાથી લેવાનો, તમે કાયદાને પૂછીને પ્રેમ કરેલો, તો એને પૂછીને પ્રેમ કર્યો હોય તો એને પૂછીને ડિવોર્સ લેવાય, વોટ ડિવોર્સ? અને ડિવોર્સ તો થતા જ નથી, જ્યાં સાચો પ્રેમ એકવાર થયો હોય પછી બધું બગડ્યું હોય તો ડિવોર્સ થતા જ નથી, કારણ કે તમે 23 વર્ષના લગ્ન જીવન પછી ડિવોર્સ જ્યારે કાયદાની મદદથી લો, જ્યારે કાયદાની મદદથી પ્રેમ થયો નહોતો, ત્યારે એ કાયદાથી ડિવોર્સ ટેકનિકલી થાય, પણ મનમાં તો તમે કઈ રીતે મન ખોલીને એ વ્યક્તિને કાઢીને ફેંકી દો, કે મેમરીને કેવી રીતે ભૂસાવો, હજી સુધી મેમરીને ભૂસાવવાનું ડસ્ટર નથી, એટલે ડિવોર્સ થાય જ નહીં. તો પછી છોડો, અમે બેઠા હતા, હું દિલ્હી બેઠી હતી, અહીંયા બેઠા. કમિંગ બેક ટુ કાંતિ ભટ્ટ, યસ, 30 વર્ષ નહોતા સાથે, અને કોઈ એમ પણ કહી શકે ને, આજે મારે હિંમતથી હું તમને કહું છું, હિંમત શું જોઈએ, હિંમત ખાક, પણ હું તમને કહું છું કે કોઈ એમ કહી શકે કે જ્યારે ગુજરી ગયા તો તમે એની મિલકત લેવા, અરે એ તો મારો પહેલો હક છે, હું એમ કહીશ, કારણ કે આ માણસે સમજવાની જે કોશિશ કરી એનું હું રિફંડ લઉં છું. કેટલું અઘરું હતું. શીલાબેન, આ ઇન્ટરવ્યૂ બહુ મજાનો રહ્યો. મારા પત્રકારત્વની કરિયરમાં પણ મેં ઘણા બધા ઇન્ટરવ્યૂ લીધા છે, પણ ક્યારેય કોઈ આટલું દિલ ખોલીને સ્પષ્ટતાથી અને સાહજિકતાથી વાત કરી હોય, કોઈ પણ ખચકાટ વિના, અંગત જીવનની અને ગમાણ ગમાણ બધી જ વાતો, એવું ક્યારે બન્યું નથી. એટલે મારી માટે પણ બહુ રસપ્રદ ઇન્ટરવ્યુ રહ્યો. થેન્ક યુ. આટલો સમય કાઢીને ખાસ દિલ્હીથી અહીંયા આવી અને આપણા સ્મારક અને વાંચનાલય માટે આર્કાઈવ થઈ શકે, તમારા બંનેની જિંદગી, તમારું પત્રકારત્વ, એની માટે તમે જે સમય અને મહેનત આપી છે એના માટે હું તમારો ખૂબ ખૂબ આભાર માનું છું. થેન્ક યુ.